બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ચોરીના બનાવ જાણે સામાન્ય બની ગયા હોય તેમ એક પછી એક ઘર હોય કે દુકાનો તમામ જગ્યાએ ચોરીઓ થઈ રહી છે. તાજેતરમાં ધાનેરા ડીસા રોડ પર આવેલ શ્રીનાથ સોસાયટીના રહેણાંક મકાનમાંથી લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરીનો બનાવ બન્યો હતો. ત્યારે ફરી એકવાર ધાનેરા શહેરમાં એક સાથે 8 જેટલી દુકાનોનો શટર તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ધાનેરા શહેરના ગંજ રોડ વિસ્તારમાં આવેલ 300 જેટલી દુકાનો ધરાવતા અંબિકા શોપિંગ સેન્ટરમાં ગત રાત્રે તસ્કરોએ 8 દુકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. અંબિકા શોપિંગ સેન્ટરમાં અલગ અલગ માલસામાનની દુકાનો આવેલી છે, જેમાં કાપડની દુકાન, કરિયાણાની દુકાનની સાથે ઇલેક્ટ્રોનિક દુકાનોને નિશાન બનાવી પોતાના પાસે રહેલ હથિયાર વડે દુકાનના શટરનું તાળું કે નક્કુચો તોડી ઈસમોએ અંદર પ્રવેશ કરી રોકડ રકમની સાથે અન્ય ચીજવસ્તુઓની ચોરી કરી હતી. અંબિકા શોપિંગમાં પોતાના માલિકની દુકાન ધરાવતા વેપારી ચૌધરી દિનેશભાઈની દુકાનમાં પડેલ રોકડ 45,000 રૂપિયાની સાથે બેટરી પણ તસ્કરો ચોરી ગયા હતા. જોકે વહેલી સવારે દુકાન માલિકે દુકાને આવીને જોયું તો દુકાનમાં શટરનું તાળું તૂટેલી હાલતમાં પડ્યું હતું. સવારમાં જ્યારે કાલે 23 તારીખે સાંજે જે દુકાનો એ બનાવ બની, લગભગ યહાં પે અંબિકા શોપિંગમાં સમથિંગ 300 દુકાન આવેલી, નાના મોટા વેપારી બધા, એમાં અંદર સવારમાં લગભગ 8-10 દુકાનના તાળા તૂટેલા હતા. સવારમાં મને જાણ થઈ કે ફોન આવ્યો ત્યારે હું ત્યાં દુકાને આવ્યો ત્યારે જોયા કે શટરમાં તૂટેલા હોય. પછી બીજ બધાની શટર જોયા હતા, લગભગ 8-10 દુકાન શટર જોયા. પછી અમે અને રમેશભાઈ ઠક્કર તે મેં તો બંને જણા પોલીસ સ્ટેશન ગયા. પોલીસ સ્ટેશન સાહેબને વાત કરી, સાહેબ હાજર નહીં હતા, સાહેબ કે નાઇટ ડ્યુટીમાં હતા એટલે મોડા આવશે. મેં લગભગ 7 વાગે 52-58 મિનિટ માટે લગભગ તેઓ પોલીસ સ્ટેશન હતા. પછી સાહેબને કહ્યું કે 9:30 વાગે સાહેબ આવશે. પછી મેં પત્રકાર પછી એટલે મીડિયાવાળા બધા આવી ગયા અને બધા પછી સાહેબ આપણે જોન કરી. લગભગ મારી દુકાનમાંથી 45,000 એવી કેસ હતી અને એમનોની બેટરી હતી, પોચેક બેટરી હતી. અને પછી બધા લગભગ આ બનાવ અંબિકા શોપિંગમાં એક વખત નહીં, લગભગ 2017 પણ આ બનાવ બન્યો હતો. અને 3-4 વખત ચોરી થઈ હતી. માતાજીની મંદિરની પણ ચોરી થઈ હતી અને દુકાનની પણ ચોરી થઈ હતી. કે બધા બધા ગામડાના વેપારીઓ, બધા વેપારીઓ એટલે ઘણા બધા અમારે શું હોય કે કેશ અમે ઘરે પણ લઈને જાય છીએ, કારણ કે માર્ગમાં રસ્તો રાજસ્થાનમાં રહી એટલે કોઈ વચ્ચે પણ લૂંટનો ડર હતો એટલે કેશ અંદર જ પડી હતી. લગભગ પાર્સલ તમે સવારમાં જોયા એટલે વિડીયામાં અંદર જોયા પાર્સલથી ભાગતી હતા. 3-4 લોકો હતા, એના પર ટોમી હતી એટલે ટોમીથી એક પાર્સલથી ડાયરેક્ટ ઊંચો કરી અને અંદર ગયા. લગભગ પહેલાં ડાયરેક્ટ 27 તોડે અને મેન કાઉન્ટરનો લોક તોડ્યો. પછી જે મેન દુકાનોમાં કોઈ વધારે ચોરી, બીજી વસ્તુ લગભગ રમેશભાઈ ઠકર અને કાપડની દુકાનથી એમાંથી લગભગ 5200 રૂપિયા આસપાસ એવી કોઈ કેસ હતી પડી ગઈ. બીજી પણ પડી પછી રાયકા પશુવાર થઈ, એમને પણ પશુવારની તિજોરી થઈ, તિજોરી તોડી અને કોઈ છૂટી રકમથી લઈ ગયા. ગોડાઉન ત્યાં સામે 2-4 ગોડાઉન તૂટ્યા પણ એમાં અંદર કોઈ રકમ એમને મળી નહીં. અંબિકા શોપિંગ સેન્ટરમાં 8 દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયો હતો. દુકાનમાં પડેલ રોકડ રકમની ચોરી થઈ હતી, પરંતુ તમામ દુકાનોમાં પડેલો માલ સામાનની ઉઠાંતરી થઈ ન હતી. તેમજ દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરી કરતા ઈસમો કેદ થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર ટોળકી 15-20 વર્ષની વય ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. અને આ ચોર ટોળકીઓને અંબિકા શોપિંગમાં આવેલી કાપડની દુકાન ધરાવતા રમેશભાઈ ઠક્કરની દુકાનમાં પ્રવેશ કરી 2 ઈસમોએ દિવાસળી સળગાવી દુકાનમાં કિંમતી ચીજવસ્તુઓની શોધખોળ કરી હતી અને 5,000 ઉપરની રકમ તેમના હાથે લાગી હતી. આ તમામ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જતાં ચોર ટોળકીઓનો ભેદ ઉકેલાયો હતો. મહત્વનું છે કે ધાનેરા શહેરની દુકાનોમાં ચોરી થવાની ઘટનાને પગલે દુકાન માલિકે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને રાત્રિ દરમિયાન ધાનેરા પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવે તેવી રજૂઆતો પણ કરી હતી. મારા શોપિંગની અંદર રાત્રે 8 દુકાનો તૂટેલી. એના અંદર હિંગળાજ એમ્પોરિયમ નામની હું દુકાન ધરાવું છું. મારી દુકાનમાંથી 5200 રૂપિયા રોકડા ગયેલા. બીજો એક દુકાનની અંદર દિનેશભાઈ કરે પટેલ, એમને 45,000 રૂપિયા રોકડા ગયેલા છે. બીજો 3-4 એની બેટરીઓ પણ ગયેલી છે. 7-8 દુકાનના તાળા તૂટેલા, એનામાં શું શું ગયું એ પાલટીઓ પોતાને બધાને ખબર છે. એની અંદર અમારે તો પોલીસને એટલી જ રિક્વેસ્ટ છે કે એના શોપિંગની અંદર અંધારામાં આવેલો છે, એના માટે એક એમની પેટ્રોલિંગ હોવી જરૂરી છે. કેમ કે રાત્રિના દરમિયાન ચોરો કયા ટાઈમે આવે કોઈ ખબર નથી. એના 2 વર્ષ અગાઉ પણ આવી ચોરીઓ થયેલી, 7-8 તાળા તૂટેલા, પણ એનો હજી સુધી કોઈ નિરાકરણ આવેલો નથી. અહીંયા એક અંબાજી માતાજીનું મંદિર આવેલું છે, એ મંદિરની છેલ્લા 4 વર્ષ પહેલાં પેટી ચોરાઈ ગયેલી. એ પેટી ગઈ મંદિરમાંથી, પણ મંદિર પેટી અમને પાછળ સ્મશાનના ભાગમાં ખાલી મળેલી, પૈસા હતા નહીં. તો પોલીસ આગળ અમારી એક જ રિક્વેસ્ટ છે કે આ લોકો જેમ બને તેમ રાત્રિના 1-2 પેટ્રોલિંગ અહીંયા ગોઠવે એટલી અમારી નમ્ર વિનંતી છે. અચ્છા, સીસીટીવીમાં કેવા પ્રકારના લોકો દેખાય? સીસીટીવી કેમેરાની અંદર છોકરાઓ જેવી રીતે કોઈ 14-15 વર્ષના ગાળાના એ રીતના દેખવામાં આવ્યા છે. દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા જ છે અને પોલીસ સવારમાં આવી પણ ખરા 9 વાગે એ સીસીટીવીનો આધારે લઈ ગયેલ છે અમારી જોડે.